નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં જે સુધારો થયેલ છે તેના વિશે વાત કરીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તો આ યોજનામાં થયો મોટો ફેરફાર જુઓ શું થયો છે આ નવો સુધારો તો તે અંગેનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોઈશું અને તેના દ્વારા આપણે તે માહિતી મેળવીશું તો ચાલો હવે આપણે પરિપત્ર જોઈએ તો મિત્રો આ તે પરિપત્ર છે જેના દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં સુધારા કરવામાં આવેલ છે તો અહીં આપણે જોતા જઈએ સુધારા ઠરાવ વર્ષ બે હજાર વીસ એકવીસ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત નવી બાબત જે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ સોળ બાર બે હજાર વીસના રોજ જાહેર કરવામાં આવેલ છે તો આ પરિપત્રમાં આપણે વિગતો જોઈએ કે શું સુધારો થયો છે આ યોજનામાં તો અહીંયા આપણે ઠરાવમાં જોઈએ કે પુખ્ત વિચારણાને અંતે વર્ષ બે હજાર વીસ એકવીસમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં શરત નંબર એક યોજનાની સહાય બાબતમાં તથા શરત નંબર સાત સામાન્ય શરતો અને બોલીઓના મુદ્દા નંબર પંદરમાં નીચે પત્રકમાં કોલમ નંબર ત્રણમાં દર્શાવ્યા મુજબનો સુધારો કરવામાં આવેલ છે તો મિત્રો આજે અગાઉ આપણે પરિપત્ર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં આવેલ હતી તેની જે શરત નંબર એક છે તેમાં તથા તેની શરત નંબર સાતના મુદ્દા નંબર પંદરમાં સુધારો કરવામાં આવેલ છે તો મિત્રો સૌ પ્રથમ આપણે જે છવ્વીસ છ બે હજાર વીસના પરિપત્રમાં શું જોગવાઈ હતી તે જોઈ લઈએ તો ક્રમ નંબર એક યોજનાની સહાય બાબત તેમાં જણાવેલ હતું કે રાજ્યના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર નીચે મુજબનું ન્યૂનતમ સ્પેસિફિકેશન ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા કુલ ખર્ચના ત્રીસ ટકા અથવા તો ત્રીસ હજાર રૂપિયા એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે અને તે ઉપરાંત જણાવેલું હતું કે લાભાર્થી ખેડૂતને સહાય બે તબક્કામાં મળવાપાત્ર રહેશે અને મળવાપાત્ર સહાય પૈકી પ્રથમ હપ્તો પ્લિન્થ લેવલની કામગીરી પૂર્ણ થઈએ પંદર હજાર રૂપિયા જ્યારે બીજો અને આખરી હપ્તો પાક સંગ્રહ સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થયાની ચકાસણી થઈ પંદર હજારના ચૂકવણા કરવાના રહેશે તો આવી જોગવાઈ હતી જેના સ્થાને તેનો સુધારો થઈ અને આ પ્રમાણેની જોગવાઈ કરવામાં આવેલ છે તો તે જોઈએ કે રાજ્યના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર નીચે મુજબના ન્યૂનતમ સ્પેસિફિકેશન ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા કુલ ખર્ચના ત્રીસ ટકા અથવા તો રૂપિયા ત્રીસ હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે તે માટે પાક સંગ્રહ સ્ટ્રક્ચરના બાંધકામ માટે બિલ રજૂ ન કરી શકે તે ખેડૂત લાભાર્થી પાસેથી ખર્ચની વિગત સાથેનું સેલ્ફ ડિક્લેરેશન માન્ય રાખવાનું રહેશે લાભાર્થી ખેડૂતને સહાય બે તબક્કામાં મળવાપાત્ર રહેશે અને મળવાપાત્ર સહાય પૈકી જે પ્રથમ હપ્તો છે તે પ્લિન્થ લેવલની કામગીરી પૂર્ણ થઈએ રૂપિયા પંદર હજાર જ્યારે બીજો અને આખરી હપ્તો પાક સંગ્રહ સ્ટ્રકચરની કામગીરી પૂર્ણ થયાની ચકાસણી થઈએ પંદર હજારના ચૂકવણા કરવાના રહેશે તો મિત્રો અહીંયા મહત્ત્વનો સુધારો એ છે કે તે પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે જે બિલ રજૂ ન કરી શકે તેવા ખેડૂતો પાસેથી ખર્ચની વિગતનું જે સેલ્ફ ડિકલેરેશન આપવામાં આવશે તો તેને માન્ય રાખવાનું રહેશે તેવો સુધારો કરવામાં આવેલ છે અને બાકીની જે શરત નંબર એકમાં જે કંઈ જોગવાઈ હતી તે તે મુજબ જ છે પરંતુ જે બિલની બાબત હતી તેમાં સુધારો કરી અને બિલના સ્થાને જો બિલ રજૂ કરી શકે નહીં તો તેના બદલે ખેડૂત લાભાર્થી પોતે પોતાનું જે ખર્ચની વિગત સાથેનું સેલ્ફ ડિકલેરેશન રજૂ કરશે તો તેને માન્ય ગણી લેવાનું રહેશે અને ત્યાર પછી આગળ વાત કરીએ તો જે સામાન્ય શરતો અને બોલીઓ હતી તેના મુદ્દા નંબર પંદર હતો કે પાક સંગ્રહ સ્ટ્રક્ચરની નોંધ સાત બારમાં કરવાની રહેશે તો તેની સામે સુધારો કરી અને સામાન્ય શરતો અને બોલીઓમાં મુદ્દા નંબર પંદરની શરત રદ કરવામાં આવે છે એટલે કે જે પાક સંગ્રહ સ્ટ્રકચરની જે સાત બારમાં નોંધ કરવાની શરત હતી તેને રદ કરી દેવામાં આવેલ છે જેથી કરી અને હવેથી સાત બારમાં આવી કોઈ પણ પ્રકારની પાક સંગ્રહ સ્ટ્રક્ચરની નોંધ કરાવવાની રહેશે નહીં તો આ બહુ જ મહત્ત્વનો અને અગત્યનો સુધારો કહી શકાય જે ખેડૂતો માટે લાભદાયી છે જેથી કરી જે ખેડૂતો બિલ રજૂ ન કરી શકે તેના બદલે તેઓ જે ખર્ચની વિગતનું સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરશે તો પણ તેઓને આ સહાય આપી દેવામાં આવશે અને તે ઉપરાંત જે પાક સંગ્રહ સ્ટ્રક્ચરની સાત બારમાં નોંધ કરાવવાની હતી તેમાંથી પણ ખેડૂતો બચી જશે અને તેનો ખર્ચ પણ ઓછો થઈ જશે અને સાત બારમાં આવી કોઈપણ પ્રકારની પાક સંગ્રહ સ્ટ્રક્ચરની નોંધ કરાવવાની રહેશે નહીં જેથી આ બહુ ખેડૂતલક્ષી સારો એવો સુધારો કહી શકાય તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ